વહુ પણ થાય ભત્રીજા વહુ લાકડાના વ્યવહારમાં પાસઠ વર્ષની આ પોતાની સાસુ સાસુને જ વોટને ઘાટ એક હિચકારો બનાવ બન્યો છે પોલીસ રંગપુર પોલીસ સ્ટેશનની હદનો આ બનાવ છે રંગપુર પોલીસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સુતરિયા તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે ફરિયાદ પણ નોંધી દીધી છે અને ઘટતી કાર્યવાહી પણ હાથ ધરી છે આપણે આ એપિસોડમાં આ જ વાત છે કે જે ડાકણના અભિયાન છે આજે આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી દેશભરમાં થઈ રહી છે એકવીસમી સદીમાં ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ યુગની વાત કરીએ ત્યારે પણ ડાકણના વહેમ અને ડાકણના અસ્તિત્વ અને ડાકણ કોઈક બાળકને ખાઈ જાય એ પ્રકારની વાત જ્યારે કરવામાં આવે ત્યારે આપણને અને આશ્ચર્ય કેમ ન થાય મારી કવિતાને તું પાંચ મહિના પહેલાં ડાકણ બનીને તું ખાઈ ગઈ હતી આજે એનો બદલો લેવાનો છે અને બદલો લેવાનો કરી પાળિયાના ઘા ખચા એક બે નહીં ઉપરા ઉપરી કેટલા પાળિયાના ઘા ઝીંક્યા અને એ મહિલાને ઘાટ મોતને ઘાટ ઉતારી જ્યારે આ બનાવ બન્યો સવારે સાડા દસ વાગે ત્રીસમી સપ્ટેમ્બરના રોજ સવારે સાડા દસ વાગે જ્યારે આ ફરિયાદી બેન છે જેમણે ફરિયાદમાં પોલીસ મથકે રંગપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે એમણે કહ્યું છે ફરિયાદી કમતીબેન નુરુભાઈ રાઠવા તેઓ ખળખળ ગામે મોટા ફળિયાબા રહે છે ને તેઓ એ જે ફરિયાદ નોંધાવી છે એમાં હિંગડી બેન ધનસિંઘભાઈ રાઠવા પાસઠ વર્ષની મહિલા છે હિંગળીબેન તેઓની હત્યા કરવામાં આવી છે અને કરનાર રંગલીબેન રાઠવા ઉંમર વર્ષ છે મર્ડર કરનાર રંગલીબેન છે અને જેની હિંગડી બેન છે હિંગડી બેન તેઓએ ફરિયાદમાં પોતાની હકીકત જણાવી છે જેમની હત્યા થાય છે હિંગડી બેન એમને ચાર છોકરીઓ છે જેમાંથી ત્રણ છે તેના મેરેજ કરી દેવામાં આવે છે લગ્ન કરી દેવામાં આવે છે ત્યારે એક છોકરી ચોથી તે બેરી મૂકી છે રેખાબેન અને અપર્ણિત છે હિંગડીબેન જેઓનું મર્ડર થયું છે તે એમની ચોથી છોકરી રેખાની સાથે રહેતા હતા અને ખેતમજૂરી કરીને એમનું ગુજરાન ચલાવતા હતા ત્રીસ સપ્ટેમ્બરના રોજ કમતીબેન જે ફરિયાદી છે તેઓ ખેતમજૂરી ગયા હતા તે વખતે હિંગડીબેન હેન્ડપંપ પર એમના ઘરના પાછળ વાળામાં હેન્ડપંપ આવેલો છે ત્યાં હિંગડીબેન જેનું મર્ડર થયું છે તેઓ ડેગડો લઈ પાણી ભરવા માટે હેન્ડપંપ પર જઈ રહ્યા હતા તે વખતે ફરિયાદી છે કમતીબેન તેમણે કીધું કે અડદ હું સુકાવા જાઉં છું અને એ એમનો સંવાદ પણ થયો ઇંગળીબહેને એવું પણ કહ્યું કે આજે તાપ સારો છે તારી અડદ આજે સુકાઈ જશે અને આટલો સંવાદ થયો અને પાણી ભરવા ગઈ દરમિયાનની અંદર જે મર્ડર કરનાર છે રંગલીબેન કેમતાભાઈ રાઠવા તેઓ એક હાથમાં ડીગડો અને એક હાથમાં પાડ્યું એ લઈને ત્યાંથી નીકળે છે આવે છે અને સીધા જ હીંગળીબહેનની ઉપર એટેક કરે છે આ ઘટના જે કમતીબેન છે એના ઘર પાસે બની છે અને બેન અલગ રહે છે રંગડીબેન પણ અલગ રહે છે પણ જ્યારે કમતીબેનના ઘરની સામે આ ઘટના બને છે તે વખતે તુરંત તેઓ એમને રોક લઈને ઉપર જે ઘા કરે તે વખતે એવું પણ કહે છે જે ખૂન કરનાર કે તું મારી કવિતાને પાંચ મહિના પહેલાં ડાકણ મારી કવિતાને પાંચ મહિના પહેલાં ખાઈ ગઈ હતી એમ કહી એની ઉપર પાળિયાવાળા ખચા ખચ ઘાંચી કે છાતીમાં પાળીઓ મારે છે બેન આનાથી પાળિયાના ઘાથી બચવા અને મોત ઘાટ ઉતાર દેશે એવું લાગતા તેઓ ત્યાંથી દોડી પડે છે હુમલાથી બચવા માટે દોડી પડે છે અને તેઓ કમ પોતાના ઘર તરફ જાય છે સાથે સાથે જે કમતી બેન છે એને રોકવાનો પ્રયાસ પણ કરે છે પરંતુ બદલાની ભાવના અને પોતાની દીકરી કવિતાને ખાઈ જણામાં દાકડ ખાઈ ગઈ છે એવા વહેમમાં અને વહેમમાં તે ઉપરા ઉપરી એટલા બધા ખચાખચ ઘા ઝીકે છે અને જે ઘા છે ઝીકેલા એના સંખ્યાઓની વાત કરીએ તો તે પાળિયાના ઉપરા ઉપરી ખચાખચ ઘા ઝાટકા મારી દાળી ઉપર ગળાના ભાગે મોડાના ભાગે છાતીના ડાબા ભાગે માથાના પાછળના ભાગે ડાબા હાથે ઝાટકો મારીને કાંડું હાથથી કાપી નાખ્યું છૂટો પાડી દીધો હાથ જમણા હાથના બાવડાના ભાગે તેમજ ખબરના ભાગે પણ પાળિયાના ઘા માર્યા હતા આ યુડન ઈજાઓને લીધે તે ઇંગળીબહેનનું ઘટના સ્થળ પર જ મોત નીપજી ગયું હતું અને શોખની કાળીમાં છવાઈ ગઈ હતી અને કોઈ દીકરો નથી ઘરમાં ત્રણ દીકરીઓ તે પ્રણાઈ સાસરે દીકરી એક દીકરી છે તે બેરી મૂંગી છે કોઈ બોલનાર નથી હો હા થઈ આ બનાવોને પગલે જે તે વખતે બૂમરાળ મચી બૂમરાળ મચી અને તે વખતે ખેતરમાં બધા આડોશી પડોશી ગયેલા હતા એટલે તે વખતે કોઈ ત્યાં ઘટના સ્થળ પર આવી શક્યું ન હતું અને તુરંત આ અંગે જ્યારે પોલીસે પણ જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ પંચનામું સહિતની કાર્યવાહી કરી છે અને લીગલ કાર્યવાહી કરી અને આરોપી છે એને વિરુદ્ધ પણ લીગલ કાર્યવાહી કરી ત્રણસો બે મર્ડરનો ગુનો દાખલ કરી આજે આપણે વાત જ્યારે જાણીએ છીએ સમજીએ છીએ કે યુગ ડિજિટલ યુગમાં પ્રવેશી ગયો છે અને છોટાઉદેપુર જિલ્લાના જે મધ્યપ્રદેશ સરહદના આદિવાસી અંચલ છે આજે પણ કેટલીક ગેરમાન્યતાઓ અને જે પ્રકારના બનાવો આપણી સામે આવી રહ્યા છે ફરિયાદ પણ થાય છે કે ડાકણનો વહેમ ડાકણનો વહેમની અંદર કુકની હત્યા કરી દેવામાં આવે આવા બનાવો છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર આપણી સામે આવે છે અગાઉ પણ આ પ્રાંતની અંદર એક બનાવ એવો બનેલો એમાં માથું કાપી નાખી ડાકણના વહેમમાં માથું દરથી છૂટું પાડી દઈ નદીના પટમાં દાટી દેવામાં આવ્યું હતું તે પણ આજ વિસ્તારની એક ઘટના હતી તે ઘટનાની અંદર ચુકાદો પણ આવ્યો છે જે આરોપી છે મર્ડરર તેને આ જીવન સજા કરવામાં આવી છે તેમ છતાં પણ આપણે ત્યાં આવી ઘટનાઓ હજી પણ રોકી શકાતી નથી અટકતી નથી તે પણ ખૂબ ચિંતાનો વિષય છે એક કમનસીબ પાસઠ વર્ષની મહિલા આ જ વહેમના કારણે મોતને ઘાટ ઉતારી દેવાય અને એણે જિંદગી ગુમાવી હજી ક્યાં સુધી આવી આસુમ જિંદગીઓ ડાકરના વહેમની અંદર ગોમાલતી રહેશે એવા પણ સવાલ છે સાથે પોલીસ તપાસ કરી રહી છે જો આપે બોલેલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવશું